નમસ્કાર, મન સંવાદમાં ખબર છે .com પર આજે જરા જુદી વાત લઈને આવ્યો છું. હું ડૉક્ટર મુકુલ ચોકસી આપ સાથે પ્રતિદિન ઓનલાઈન વાત કરું છું. મનુષ્યના મનના બદલાતા પ્રવાહો અને આ સ્પેસિફિક સમયગાળામાં એમાં ચાલતા મનોસંચરણો વિશે. અત્યારે સાયબર એક્ટિવિટી વધી ગઈ, લોકોની ઓનલાઈન પ્રવૃત્તિઓ વધી ગઈ. આપે જોયું કે એટલે લોકડાઉનના 2-2.5 મહિનાના ગાળામાં અને હવે પછી ધીમે ધીમે અનલોક થઈ રહ્યું છે એ ગાળામાં પણ સાયબર એક્ટિવિટી વધી, એની સાથે સાથે સાયબર ક્રાઇમ પણ વધી ગયા. સાયબર ક્રાઇમ અંગે ઘણા બધા વેબિનારો થયા અને અસંખ્ય માહિતીઓ આપણને મળી. ઘણા બધા સાયબરના એક્સપર્ટ્સ આપણને ઘણી બધી માહિતીઓ આપી રહ્યા છે. પણ સાયબર ક્રાઇમનો જે લોકો ભોગ બને છે એ લોકોની પણ એક પિક્યુલિયર સાયકોલોજી હોય છે. એના કેટલાક અલગ અલગ પ્રકારના સ્વરૂપો હોય છે એની આજે આપણે વાત કરી લઈએ. સૌથી પહેલું તો ઇઝી છે કે સાયબર ક્રાઇમના ભોગ અણઆવડતવાળા લોકો બને છે, જે લોકો ટેકનો સેવી નથી, જે લોકોની પાસે ટેકનોલોજીકલ માહિતી ઓછી છે અને જે લોકો નવા સવા નવા નિશાળીઓ કહેવાય ને, જે આની અંદર હજુ હમણાં આવ્યા છે, એ લોકો ફટાક દઈને સાયબર ક્રાઇમનો ભોગ બને છે. ખાસ કરીને બે બાબતમાં ભોગ બને છે. એક લવ ચેટ, સેક્સ ચેટ અને મૈત્રી, એમાં એક એ લોકો ભોગ બને છે સોશિયલ મીડિયા દ્વારા. અને બીજો ભોગ પૈસાના ની ગેરરીતિઓમાં. આ બે વસ્તુ એવી છે કે જે મનુષ્યની બેઝિક પૈસા કમાવાની અને લવ રોમાન્સ કે સેક્સ એ ત્રણ એના આનંદો લેવાની, આ બેની બેઝિક વૃત્તિ છે એની સાથે સંકળાયેલી વાત છે. અને એમાં અંદર ઉતરીને, એ લોકોના મનમાં ઉતરીને સાયબર ક્રિમિનલ હોય છે. એ લોકો રમત કરીને આ લોકોને છેતરી જાય છે, પછી ગભરાઈ જાય છે, પોલીસ ફરિયાદ નથી કરતા અને અંદરને અંદર રીબાય છે, લોકો ખૂબ હેરાન થાય છે. તો આજે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા વિક્ટીમ છે એ લોકોમાં એક કોમન વસ્તુ એ હોય છે કે એ લોકો કોઈ લાલચનો ભોગ બને છે. એ લોકો શિકાર બને છે એટલે વી ડ્યુ સિમ્પથી વિથ ઓલ ધ અફેક્ટેડ પીપલ, પણ આપણે એવું કહેવું પડે કે એ લોકો કોઈ લાલચનો ભોગ બને છે. દાખલા તરીકે મૈત્રીની લાલચ, રૂપાળી છોકરીઓના ફોટા આવે છે, ઘણી બધી કોલ ગર્લ્સ કે ઘણી બધી પ્રોફેશનલ સેક્સ વર્કર્સ હોય છે ફોરેનમાં અથવા તો ઇન્ડિયામાં, એ લોકો એવા લલચામણા ફોટા મોકલે છે અને એ ફોટા પર ક્લિક કરીને, મૈત્રી કરીને, ફ્રેન્ડશિપ કરીને આવી બધી ઓફર્સ જે આવે છે એમાં ઘણા બધા ભોગ બને છે. અને પછી એનું વ્યવસ્થિત શોષણ થાય છે આર્થિક રીતે અને એ લોકોને બ્લેકમેલ કરવામાં આવે છે. આપણે અહીંયા બી ઘણા બધા કિસ્સાઓ આપણે જોયા છે, જાણ્યા છે અને સાંભળ્યા પણ છે. તો એક આ રીતે સોશિયલ મીડિયા દ્વારા સેક્સ્યુઅલ એક્સપેક્ટેશન અને બ્લેકમેલિંગ, તો આ એક પહેલો. અને બીજું પૈસાનું, પૈસામાં છેતરામણી ઓફરો હોય છે, લોભામણી ઓફરો હોય છે, બાયબેકની ઓફરો હોય છે, તદ્દન નજીવે ભાવે વસ્તુઓ આપણને વેચાતી મળે છે અથવા બહુ મોટા પૈસા આપીને કોઈ ખરીદનાર મળી જાય છે. તો આ રીતે જાણીતી ઓએલએક્સ જેવી વસ્તુઓમાં પણ એના ફેક નેમનો ઉપયોગ કરીને લોકો છેતરી જાય છે. તો લોકોની અણઆવડત અને લાલચ, આ બે જ્યારે ભેગા થાય છે ને ત્યારે આ વસ્તુ બની જાય છે કે ભાઈ મન લલચાઈ જાય છે કે આ વસ્તુ સસ્તામાં મળે છે તો લઈ લઉં. અને અણઆવડત એ છે કે જે લિંક મોકલી છે એ લિંક પર ખાલી ક્લિક કરો એટલે તરત તમને મળશે, કે તમે ક્લિક કરો છો અને ત્યાં તમે કોઈ ખોટી જગ્યાએ સલવાઈ જાઓ છો, તમારા પૈસા ઉપડી જાય છે, તમારું એકાઉન્ટ ખાલી થઈ જાય છે. તો આ સાયબર એક્ટિવિટી વધી આ પીરિયડમાં, એની સાથે વધેલા સાયબર ક્રાઇમ, એમાં પાછું થોડું ઓછું વાંચન હોય, અંગ્રેજીના નોહાવ ઓછા હોય, જેને કમ્પ્યુટર સાથેની લેવા દેવા ઓછી હોય એ લોકો વધારે ભોગ બને છે. બીજા પણ એક એક પ્રકારના સ્પેસિફિક લોકો છે જે લોકોને ડિસ્થાઇમિક પીપલ કહેવાય, અથવા તો છે ને જે લોકોની પર્સનાલિટી લેસ એસર્ટિવ છે. તો એ લોકો શું કરે છે કે ના નથી પાડી શકતા, કોઈ ઓફર આવે છે, કોઈ પ્રેશરાઇઝ કરે છે, કોઈ વધારે પડતા મેસેજ મોકલે છે અને પોતાના નંબરો મોકલે છે, પોતાના મેઇલ આઈડી મોકલે છે, તો એનાથી પ્રભાવિત થઈ જાય છે. અને પ્રભાવિત થાય છે એટલું જ નહીં, ના નથી પાડી શકતા. એટલે આ બે અલગ પ્રકારના મનોદશાવાળા લોકો હોય છે. એક ઝડપથી બીજાથી પ્રભાવિત થઈ જનાર લોકો, કે કોઈ મોટી મોટી વાતો કરે, કોઈ તમને ઘણા બધા સ્વપ્નો બતાવે, ડ્રીમ્સ બતાવે, ઘણી બધું એક એક મોટું આખું વિઝન બતાવે ને, તો એમાં તમે છેતરાઈ જાઓ છો. અને સાયબર પર બહુ ઇઝી એટલા માટે હોય છે કે જે ઓફર કરનાર હોય છે બહુ ડિસ્ટન્ટ હોય છે અને તમે જોતા નથી, કદાચ તમારા પડોશમાં બેઠો હોય છે અને અથવા તો યુક્રેન કે તાઇવાન પણ બેઠેલો હોઈ શકે છે, તો એ આપણે ખબર નથી પડતી. એટલે સાયબરમાં છેતરાવું વધારે સરળ છે, એક્ચ્યુઅલ છેતરાવા કરતાં વર્ચ્યુઅલ છેતરામણી વધારે ઇઝી છે. તો એક તો કોઈનાથી જલ્દી પ્રભાવિત થઈ જનાર લોકો, એ સાચવવું જે આ પ્રકારના મેન્ટાલિટીવાળા લોકો હોય. અને બીજું કે જે ના નથી પાડી શકતા ઇઝીલી,
આ લોકોએ સાચવવું, કારણ કે આ લોકો તમને એવી રીતે ધીમે 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 પ્રેશરાઇઝ કરે છે કે તમને ખબર નથી પડતી કે તમે પ્રેશરાઇઝ થઈ જતા હો. એકાકી અને છૂપું જીવન જીવતા હોય ને જે લોકો, લો પ્રોફાઇલ હોય, મિત્રો ઓછા હોય, જેને વાત શેર કરવાની આદત ન હોય, મિત્ર વર્તુળમાં ફટાક દઈને કહેવાની આદત ન હોય, જાતે જાતે એકલા એકલા ટ્રાન્ઝેક્શન કર્યા કરવાની આદત હોય, એકલું વિચારતા હોય, કોઈનો ઓપિનિયન નહીં લેતા હોય, બીજાના ઓપિનિયન પર ડિપેન્ડ નહીં કરતા હોય, આવા લોકો પણ એક એક સ્પેસિફિક સબગ્રુપ છે કે જે બહુ ઝડપથી છેતરાઈ જઈ શકે છે. અને છેલ્લે માનસિક બીમાર દર્દી હોય છે, જેમાં ઘણી બધી ગુપ્ત ગુહ્ય માનસિક બીમારીઓ હોય છે, પર્સનાલિટીના ડિસઓર્ડર્સ હોય છે, અનરિવીલ્ડ થયેલું ડિપ્રેશન હોય છે, ડિસ્થાઇમિક ડિસઓર્ડર હોય છે. તો આવા પ્રકારના લોકો પણ કોઈના ઇન્ફ્લુઅન્સમાં ઝડપથી આવી જાય છે અને છેતરામણીનો ભોગ બની જાય છે. તો આ કેટલીક એવી પ્રોફાઇલો છે, કેટલાક એવા લોકો છે કે જે સાયબર ક્રાઇમનો બહુ ઇઝીલી ભોગ બની જાય છે, જે લોકો કાયદાનું માહિતી ઓછી છે, જે લોકોને માનવીય હકો વિશે, સિટીઝનના હકો વિશે, સાયબર હકો વિશે, આ બધી વિશે જેની જાણકારી નથી હોતી, એ લોકો પણ ફટાક દઈને આનો ભોગ બની જાય છે. એટલે જ્યાં કમ્પ્લેઇન કરવી જોઈએ ત્યાં એ લોકો પોતે આરોપીના પિંજરામાં પણ ઊભા રહેવા તૈયાર થઈ જાય છે. તો અમુક લોકો જાણે છેતરાવવા માટે પેદા થયા હોય ને એવા પણ હોય છે, કે જે લોકો ગ્લેમરસ વસ્તુથી અંજાઈ જઈને, ખોટી ઓફરથી લલચાઈ જઈને અને કોઈનો વિરોધ ન કરી શકવાને કારણે પણ આનો ભોગ બને છે. ફરી એકવાર નવા ટોપિક સાથે મળશે ડૉક્ટર મુકુલ ચોકસી મન સંવાદમાં, ખબર છે ડૉક્ટર પર. ધન્યવાદ.